નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર 10 જ્યોતિર્લિંગ સાયકલ યાત્રા સોમનાથ પહોંચી. તમામ યાત્રિકોનું સોમનાથમાં ઉષ્માભેર સ્વાગત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી પડી રહેલા વરસાદને પગલે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 5 ગામ સમસ્ત સગર સમાજ દ્વારા કાલી ફિલ્મના પોસ્ટરના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. નર્મદામાં પહેલીવાર વરસાદે તમામે તમામ વિક્રમો તોડીને નવા વિક્રમો સર્જ્યા છે. ધોરાજીના ભૂખીગામ નજીક આવેલ ભાદરબે ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ભાદરબે ડેમમાં આવેલ પુષ્કળ પાણીની આવકને પગલે ડેમનો દરવાજો 1.5 ફૂટ ખોલવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાની જાજરી ગામે મરનેગા હેઠળ ચેકડેમનું ઊંડું કરવાનું કામ કર્યું. કાલાવડમાં વધુ એક ડેમ ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશી જોવા મળી. સાપુતારાનો સપગંગા તળાવ માત્ર 2 દિવસના વરસાદમાં જ ઉભરાયું. ડાંગ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. કરજણ ડેમમાં બીજા દિવસે પણ પાણીની આવક ચાલુ રહેતા 7 ગેટ ખોલાયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બાલિસના ગામે રહેતા વિજયસિંહ રમેશસિંહ મકવાણાએ ઘરની બાજુમાં સંતારેલી વિદેશી દારૂની 1 બોટલ પ્રાંતિજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે બાઇક ચાલકે ફૂલફાસ હંકારી લાવી રોડની સાઈડમાં ચાલતા આધેડને ટક્કર મારી ઇજાઓ પહોંચાડતા આધેડનું સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું. ગુજરાતની અનિલ સ્ટાર્સ કંપની સાથે જોડાયેલા લોકોની ઓફિસમાં સીબીઆઈના દરોડા. વસ્તી વિસ્ફોટ ધર્મ નહીં, દેશની સમસ્યા. સીએમ યોગીના નિવેદન પર નકવીનું રિએક્શન. ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે મેચ માટે ટીમમાં જગ્યા 1 અને દાવેદાર 3, ખતરનાક બોલર. હજુ જસ્ટિસ પાદરીવાલા અને જસ્ટિસ સૂર્યકાંત સાહેબને સેલ્યુટ કરું છું, તેલંગાણા સીએમ. પશુ નિદાનમાં આયુર્વેદિક દવાઓના ઉપયોગની વિચારણા, પુરુષોત્તમ રૂપાલા. 20 વર્ષના શાસનને સુશાસન કહો છો તો કેશુબાપાનું 7 વર્ષનું શું કુશાસન હતું? કોંગ્રેસ. પાટણમાં લોખંડના તાર પર સૂકવેલા કપડાં લેવા જતા કરંટ લાગતા વ્યક્તિનું મોત. વલસાડ જિલ્લામાં સ્થિતિ ખરાબ, મધુવન ડેમના 10 દરવાજા ખોલાયા. દહેગામ તાલુકાના સોલંકીપરા ગામ પાસે એક કરુણ ઘટના બની છે. આ ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભળ્યા મોત. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.